રાજ્યમાં રખડતા ઢોર મામલે વિધાનસભામાં ખરડો પસાર કરવામાં આવતા જ સમગ્ર માલધારી સમાજ લાલઘુમ થયો છે। આ કાળા કાયદાને પરત ખેંચવા માટે માલધારીઓ ધીમે ધીમે એકજૂટ થઈને સરકાર સામે બાયો ચડાવવાની રણનીતિ ઘડવા લાગ્યા છે। આજે ગુજરાત માલધારી પંચાયત દ્વારા ગાંધીનગરના ટીટોડા ખાતે સમાજની બેઠક યોજી આગળની રણનીતિ નક્કી કરવા ચર્ચાઓ કરવામાં આવી હતી। વિધાનસભામાં રખડતા ઢોર મુદ્દેનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં રખડતા ઢોર પરના બિલ મુદ્દે વિધાનસભામાં ચર્ચા કરવામાં આવી હતી। આ બિલમાં શહેરી વિસ્તારના પશુપાલકો માટે લાયસન્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમજ બિલમાં ઓછામાં ઓછા 5,000થી વધુમાં વધુ 20,000 સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે। આ કાયદો અમલમાં આવ્યાના 90 દિવસમાં લાયસન્સ લેવું પડશે। જ્યારે શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા માટે પશુપાલકે લાયસન્સ લેવો પડશે, તેમજ મંજૂરીથી રાખેલા તમામ ઢોરને ટેગ લગાવવા પડશે। અમારો ગોપાલક સમાજ જે શહેરોમાં રહે છે, શહેરોના ગામડાઓમાં રહે છે, આજે ગાંધીનગર મહાનગરપાલિકા હોય, અમદાવાદ નગર મહાનગરપાલિકા હોય કે ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ, બધે જે ગામડાઓ ઓરિજિનલ હતા એ આજે કોર્પોરેશન વિસ્તારમાં આવવાથી આ કાયદો લાગુ પડે છે। આ કાળો કાયદો એટલો ભયંકર છે, અથવા એનાથી એટલું મોટું નુકસાન થવાનું છે, એના કારણે આ કાયદો પસાર થવાના કારણે, આ કાયદો વિધાનસભામાં આવવાના કારણે ગોપાલક સમાજ, માલધારી સમાજ ગુજરાતનો ખૂબ આક્રોશ આજે ધરાવે છે, અને એ આક્રોશના ભાગરૂપે આજે અહીંયા મળવાનું થયું છે કે આવનારા દિવસોમાં કાળા કાયદાને નાબૂદ કરાવવા માટે ભારતીય જનતા પાર્ટી આ કાયદાને નાબૂદ કરીને માલધારીઓને સુખી થવા, એના વિકાસ થવા તરફ આગળ વધે, એના માટે ભારતીય આજે સરકાર જે છે ભારતીય જનતા પાર્ટીની, એને ચીમકી આપવા પણ માટે આજે ભેગા થવાનું થયું છે, અને આક્રોશના રિવલોનું લાયસન્સ જોયું હતું, દારો પીવાવાળા માટેના લાયસન્સની વાત તો જોઈ હતી, પણ સરકાર બહુ માત્રામાં લાયસન્સથી રાખવાની જે વાત કરી રહી છે, સખત શબ્દમાં વખોડું છું, અને બધા સમાજ અને સંપ્રદાયને વિનંતી કરું છું કે અમારી આ લડાઈમાં તમારો સાથ અને સહકાર આપો તેવી હું મારા હૃદયથી બધાને વિનંતી કરું છું।